આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કહી શકાય કે સુરત ખાતે સ્ટ્રીટ વેન્ડર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે અનોખો વિરોધ પ્રદર્શન જેમાં થાળી વેલણ વગાડીને અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો એસએમસી દ્વારા રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે તો લારી અને પાથરણાઓ હટાવી લેવામાં આવ્યા છે કોર્પોરેશનની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોમાં ભારે રોષ જોવા મળ્યો છે વેપાર ધંધો નહીં હોવાથી રોડ પર વિરોધ કર્યો હતો વેપાર કરવા માટે પાલિકા અલગ જગ્યા ફાળવી આપવામાં આવે તેવી પણ સ્ટ્રીટ વેન્ડરો દ્વારા માંગ કરવામાં આવી છે આગામી સમયમાં પાલિકા જગ્યા નહીં ફાળવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે તો કોર્પોરેશનની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોનો ભારે રોષ જોવા મળ્યો છે મનપા તાત્કાલિક કોઈ નિર્ણય લે તેવી માંગ કરવામાં આવી છે તો એસએમસી દ્વારા રોડ પરના દબાણો દૂર કરાયા હતા લારી અને પાથરણાઓ હટાવી લેવામાં આવ્યા છે કોર્પોરેશનની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે તો વેપાર ધંધો નહીં હોવાથી રોડ પર અનોખો વિરોધ પ્રદર્શન જોવા મળ્યો છે થાળી વેલણ વગાડીને અનોખો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે સ્ટ્રીટ વેન્ડર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે તો વેપાર કરવા માટે પાલિકા અલગ જગ્યા ફાળવી આપવામાં આવે તેવી પણ સ્ટ્રીટ વેન્ડર દ્વારા માંગ કરવામાં આવી છે

આ અંતર્ગત તમામ લારી ગલા અને પાથરણા દૂર કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક મુહિમ અને ઝુંબેશ ઉઠાવવામાં આવી છે જેને લઈને શહેરભર માંથી તમામ જગ્યાઓ પરથી આ પ્રકારે લારી ગલ્લા અને પાથરણા દૂરવામાં આવ્યા છે લઈને હાલત ખૂબ ખરાબ થઈ છે કારણ કે કમાવાનો મુખ્ય સ્ત્રોત જે લારી હતું તે લારી જે સુરત મહાનગરપાલિકા દ્વારા ઉઠાવી લેવામાં આવ્યું છે અને તેને લઈને હાલ આ તમામ જે સ્ટ્રીટ વેન્ડરો છે તે ક્યાંક ક્યાંક બેરોજગાર બન્યા છે અને તેના જ કારણે તમામ

તેમની પાસે કોઈ પણ રોજગારી ના હોવાના કારણે ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને અત્યારે તેમની એક જ માંગ છે કે જો આગામી સમયમાં જગ્યા નહીં ફાળવવામાં આવે તો આવનારા સમયમાં ઉગ્ર વિરોધ મોટું જન આંદોલન કરવામાં આવશે ત્યારે હવે જોવાનું એ રહે છે કે તેમની આ માંગ સુરત મહાનગરપાલિકા દ્વારા સંતોષવામાં આવે છે કે કેમ

અધિકારી છે તેમનો વળતો પ્રત્યુત્તર નથી આવ્યો કારણ કે આ તમામ જે લારી ગલ્લા અને પાથળા છે તે રોડ પરના દબાણો હતા અને આ દબાણો દૂર કરવા માટે થઈને સુરત મહાનગરપાલિકા દ્વારા એક મુહિમ શરૂ કરવામાં આવી છે અને આ મુહિમના જ ભાગરૂપે તમામ લારી ગલ્લા ને પાથરણા દૂર કરવામાં આવ્યા હતા તેથી હાલ તો જે પ્રકારે જે લારી ગલ્લા ને પાથરણા વાળો જે છે તેમને ક્યાંક ને ક્યાંક અલગ જે જગ્યા ફાળવવામાં આવે છે એમની જે મુખ્ય માંગ છે તે માંગને લઈને પણ વિચારણા ચાલી રહી છે કારણ કે સુરત શહેરમાં જે સુરત મહાનગરપાલિકા દ્વારા જે શાક માર્કેટો બનાવવામાં આવી છે તે શાક માર્કેટોમાં જગ્યા છે કે કેમ ત્યારબાદ તેમની અલગથી એક ફાળવણી જે છે તે કરવામાં આવશે કારણ કે શહેરભરમાં વિવિધ જગ્યા ઉપર અલગ અલગ વિસ્તારોમાં સુરત મહાનગરપાલિકા દ્વારા શાક માર્કેટની પણ ફાળવણી કરવામાં આવી છે પરંતુ આ લોકો માટે ત્યાં સ્ટોલ છે કે કેમ તે તમામ દિશાઓમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ જે છે તેમને તપાસ આરંભી છે કારણ કે

લારી ના કમિશ્નરે પણ વાત કરી હતી ને તેમને જ લઈને તમામ જગ્યા પરથી લારી ગલા દૂર કરવામાં આવે છે એટલે કે આવનારા સમયમાં ક્યાંક ક્યાંક આ તમામ સુરત મહાનગરપાલિકા સંચાલિત જે શાક માર્કેટો છે ત્યાં જગ્યા ની ફાળવણી કરી આપવામાં આવે તેવું લાગી રહ્યું છે તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો સુરતમાં વેન્ડર દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે થાળી વેડમ વગાડીને અનોખો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે વેપાર કરવા માટે પાલિકા અલગ જગ્યા ફાળવી આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે અને મનપા દ્વારા તાત્કાલિક કોઈ નિર્ણય લે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે